સામાન્ય ખેડૂતની કોઈ જમીન એક ટકો અમે લેતા નથી, નંબર વન. નંબર ટુ, આને ખેડૂતનો દરજ્જો પણ નથી મળતો. આ બહુ સ્પષ્ટ આમાં લખેલું છે, પ્રેઝન્ટેશનમાં છે. નંબર થ્રી, આ બંજર જમીન છે, લગભગ રણ, કારણ કે તમે જિલ્લા જુઓ, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરનું પાટડીવાળું આખું રણ. એટલે આ જમીનમાં આજે એક તણખલું કોઈ ઉગાડતું જ નથી, ઉગી શકે એમ પણ નથી, જ્યાં સુધી એને જમીનને કલ્ટિવેટ ન કરે ત્યાં સુધી. એટલે જે કોઈ આવશે એને ખૂબ મહેનત કરવાની છે, ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. કોઈ પણ જમીનને સમથળમાં છે ને, કેટલા બધા રૂપિયા જાય છે, અને ત્યારે માન સમથળ થતી હોય છે, અને પછી એમાં એને ઇરિગેશન, વીજળીકરણ સાધનો, અને એમાં પાછી ઓલું કહે છે ને, સૂકામાં આપણે ખેતી કરવાની છે, કે જે ખેડૂત પસંદ જ ન કરે. આજે કોઈ ખેડૂત જમીન લેવા જાય ને, તો એ પાણીવાળી જમીન છે કે નહીં, ઉપજાઉ જમીન છે કે નહીં, આ પહેલાં જોતું હોય છે. આ એનું સાવ વિપરીત છે, કે આ જમીન ઉપજાઉ નથી, પાણી પણ નથી, રણ છે, અને રણમાં પણ દુનિયા ખેતી કરી રહી છે. અરે ભાઈ, એવું નથી, પ્રગતિશીલ ખેડૂતો અમને ખૂબ મળી ગયા આના માટે. જે ખેડૂતો પ્રગતિશીલ છે ને, જેને સૂઝબૂઝ છે, એવા લોકો ઘણા મળી ગયા છે. અને આજે પણ કચ્છમાં એવા ખેડૂતો આવી જમીનમાં, પોતાની જમીનમાં, આવી જમીન છે પણ પોતાની જમીનમાં સારામાં સારી ખારેક ઉગાડે છે, સારામાં સારા ડ્રેગન ફ્રૂટ ઉગાડે છે, સારામાં સારી ઓલું કે છે ને કે આયુર્વેદિક દવાઓના છોડ ઉગાડે છે. સવાલ એ છે, આપણે આને કલ્ટિવેટ કરવા માગીએ છીએ, અને કલ્ટિવેટ કોઈ સામાન્ય માણસ ન કરી શકે, કારણ કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. બીજું, જમીન મોટી છે, 50 હેક્ટર મિનિમમ કીધી છે આપણે, કારણ કે આમાં એક સાથે કામ કરશે તો જ થશે. અને એટલા માટે આ યોજનાને આપણે સ્પેસિફિક યોજના કરીને મૂકી છે. ધારાધોરણ કીધું ને, કે પહેલા વહેલા તો ઈ પોર્ટલમાં એને એપ્લાય કરવાનું રહેશે. ઈ પોર્ટલમાં એપ્લાય કર્યા પછી સ્ટેટ લેવલની કમિટી, જેમાં કૃષિ સચિવ ને બધા સચિવો છે, એની યોગ્યતા તપાસશે. એ તપાસ્યા પછી એ હાઈ પાવર કમિટીને મોકલશે, અને હાઈ પાવર કમિટી પણ એમની સક્ષમતાઓ, એનો અનુભવ, એનો બાયોડેટા આખો તપાસી અને પછી જમીન ફાળવવામાં આવશે. અને એમાં પણ નિર્ણય કર્યો છે કે ભાઈ, આટલા વર્ષમાં આટલું કામ તમારે કરવું જ પડશે, આટલા વર્ષમાં આટલું કામ તમારે કરવું જ પડશે, એ નહીં કર્યું હોય તો અમે પાછી લઈ લેશું જમીન. ખરાબ કહું છું, ગૌચર ખરાબા છે જ નહીં, આ કઈ છે જ નહીં એવી જમીન છે. ત્યાં ગાય નહીં, સસલું નથી. હા, આ જમીન ટોટલ રેવન્યુ હેડની છે, ગ્રામ પંચાયત હેડની નથી, રેવન્યુ હેડની છે. એટલે જેમાં જો ટ્રેક્ટરની આપણે વાત કરી, અમે ડ્રીપ ઇરિગેશન બધાને 70% આપી છીએ, એ નહીં મળશે 70%, એ બધી સહાયતા મળશે, પણ એમાં એની મર્યાદા કરી છે કે ભાઈ આટલા એકરમાં 4 બોર જ મંજૂર, પછી એથી વધારે નહીં મળે, એની સબસિડી મળશે તમને. કારણ કે ખેતીને આપણે સફળ કરવી હશે તો પાણી અને વીજળી તો જોશે જ, એના વગર થવાની જ નથી. એટલે એ દ્રષ્ટિથી જે આવશ્યક વ્યવસ્થા છે એમાં સરકાર સપોર્ટ કરશે. શેમાં સંઘર્ષ થશે? લોકલ કોઈના રાઈટ્સ, એટલે સરકારી જ જમીન છે. હા, તો પછી એમાં રાઈટ કોના હોય? અરે ભાઈ કહું છું, ગામ હોય તો જમીન સરકારી હોય. માની લ્યો અમદાવાદમાં કોઈ જમીનનો ખરાબો, સરકારી ખરાબો છે, તો એમાં કોર્પોરેશનને શું લાગે વળગે? સરકારની જ છે, સરકાર નિર્ણય કરે છે કરવાનું હોય. કોઈ રાઈટ ન બને. કહું છું, હજી સમજાવું તમને વિવેકભાઈ, તમને સમજાવું, જરૂર જ નથી. સરકારની આઉટ રાઈટ માલિકી છે. આજે હું તમને દાખલો આપું, અમદાવાદમાં સરકારી જમીન હોય, એ સરકારી જમીનનો શું ઉપયોગ કરવો? મારે અમદાવાદને શેનું પૂછવાનું?
અમારી જમીન છે, સરકારની જમીન છે, અમે નિર્ણય કરીએ એમ. એમાં પણ આ બધી જમીન સરકારી સર્વે નંબરો છે, કોઈને પૂછવાનું નથી, કોઈ વ્યવસ્થાવાલ જ નથી, સરકાર જ નિર્ણય કરશે. કહું છું ન બને યાર, કહું છું રાઈટનો સવાલ જ નથી આવતો. કાચો રસ્તોની વ્યવસ્થા કરશું, એપ્રોચ કરી દેવું પડે ને આપણે. કહું છું એમાં કોઈ નહીં આવે, અમારામાં જ કરશું, સરકારી જમીનમાં જ કરશું. એક મિનિટ નયન, એક મિનિટ નયન, એક મિનિટ. બધા અમારા માટે સેમ છે, સાંભળો. એક નયન, નયન ભાઈ એક મિનિટ સમજાવું. અમે આ એટલા માટે ચોખવટ કરી છે કે બધાને અમે આવકારી છીએ. જે કામ કરવા માગે છે, આ છે ને, આ સિમ્પલ કામ છે જ નહીં, તમે સમજી લો. આમાં કોઈ એવા આવવાના પણ નથી. આમાં તો એવું કહે છે ને, પથ્થરમાં પેદા કરવાનું છે. એટલે આ કંઈ દુનિયા આખી આવી જશે એવું નથી બનવાનું. અમે એટલે જ પાયલોટ પ્રોજેક્ટમાં 50,000 acres પહેલાં મૂકી છે. અમારી પાસે તો આને હિસાબ આપ્યો ને તમને, 16 lakh અમારી પાસે જમીન છે, પણ અમે 50,000 acres જ મૂકી છે. કે ભાઈ એક વખત પ્રયોગાત્મક, કે જે સાવ વર્ષોથી વેસ્ટ છે, એક તણખલું ઉગ્યું નથી, કાંઈ છે નહીં, તો એમાંથી આપણે પ્રોડક્શન કેમ પેદા કરવું? અને એટલા માટે આ યોજના બનાવી છે કે આપણે થોડાક ઇન્સેન્ટિવ આપીએ, આપણે ઓપન કરીએ, આવે જેને કરવું છે એ. અને આપણી જ્યાં સુધી આપણી પ્રોડક્શન વધશે નહીં ત્યાં સુધી આપણું GDP વધશે નહીં, આપણી માથાદીઠ ઇન્કમ પણ નહીં વધે. જોબ ક્રિએશન કરવા માટે પણ, માની લ્યો કોઈએ 400 acres લીધી, તો હું કંઈ એક માણા કરવાનો છે? ત્યાં ઓછામાં ઓછા 1,000 માણા એને કામે લગાડવા પડશે, ત્યારે એ જમીન ઉપર ખેડાણ થશે, અને તો એના 1,000 લોકોને નોકરી ધંધા મળશે ત્યાં આગળ. એટલા માટે આ યોજનાને આપણે થોડીક વિસ્તૃત કરીને મૂકી છે. ખબર નથી, તો જે લોકો કરશે એનો વિષય છે. અરે ભાઈ, અમે આમાં સવાલ એ છે કે કમલમ નામનું ત્યાં પેટર્ન માટેનું મોકલું છે. અત્યારે ગુજરાત સરકારે તો નિર્ણય કર્યો છે કે આ ડ્રેગન ફ્રૂટ એ શબ્દ શોભે એવો શબ્દ નથી. આજે વર્લ્ડમાં પ્રચલિત ડ્રેગન ફ્રૂટ છે, એટલે તો નિલેશભાઈના મગજમાં ચાઇના આવ્યું. એટલે આપણે એને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે, કારણ કે કમળ જેવું ફ્રૂટ છે. પણ કમલમથી ભડકવાની જરૂર નથી. એવું નથી, મને ખબર નથી. સર્વે નંબરો જે છે એમાં રેવન્યુ આપેલા છે, એમને ખબર નહીં હોય. એમાં ચોખ્ખું લેખું છે, તમે પ્રેઝન્ટેશનમાં જોયું છે કે આ લીઝને અમે સબલીઝ નહીં કરી શકીએ, અને આ લીઝ જે છે એ લીઝના ધોરણે જ આપવામાં આવશે. લીઝ ઉપર કોઈ બેંક આપતું હશે તો આપે, એમાં વી હેવ લેસ કન્સર્ન. અમે જમીનને ગીરો મૂકવા નહીં દઈ. હા, એમાંથી પછી 5માં ટોપ કોણ છે કે જે સક્ષમ છે? એ હાઈ પાવર કમિટી નક્કી કરશે બધી બધી રીતે એની સક્ષમ. એને એને ભૂતકાળમાં શું ઉગાડ્યું છે, શું કર્યું છે, એનો અનુભવ શું છે, એ નક્કી કરશું. અમે ઈચ્છીએ કે 5-5 આવે. એ તો છે, એ ચાલે છે. અમે કમલમ આપી દીધું છે નામ, અને કમલમમાં હું વાંધો છે? કહું છું આમાં ખેડૂત, અરે ભાઈ તમે સમજતા નથી. આ ખેડૂતને કરવાનું હતું તો કેદુને અમારી પાસે લેવા આવી ગયા હોત. જૂની ભાઈ જો સરકારની, સાંભળો સાંભળો, અરે ભાઈ સાંભળો તો ખરા વિવેકભાઈ, કે સરકારની ભૂતકાળની યોજનાઓ છે જ કે જેમાં સરકારી જમીન ખેડવાણ માટે ખેડૂતો માગતા જ હોય છે, અને સરકાર આપે પણ છે. આ જમીનો એવી છે કે કોઈએ આજ દિવસ સુધી હજી માગી જ નથી, માટે આપણે આ યોજના બનાવવી પડી છે. અને અને નો ડાઉટ એટલા માટે બધું છે, ખેડૂત આવતો હશે તો પહેલાં અમે એને આપશું, પણ હવે કોણ આવશે શું નહીં
એક સવાલ છે, કારણ કે આમાં બિગ ઇન્વેસ્ટમેન્ટ છે. આ કંઈ સીધે સુધું ખેતી ખેતીનો જાણકાર હોય એને ખબર પડે કે આવી જમીનમાં કેવી રીતે ખેતી થાય. મેં કીધું ને, અમે લીઝ ના રાઇટ્સ આપીએ છીએ, કાયદા મુજબ મળતી હોય તો લે. અમે લીઝ આપીએ છીએ. પણ લીઝ બેંકમાં કોઈ મૂકતું જ નથી, બેંકે લીઝ નહીં માલિકી જ માગે. શું કહો છો? હરાજી ઓક્શન છે જ નહીં, ઓનલાઈન આપણે મૂક્યું છે એટલા માટે કે પોર્ટલ બધાને ખબર પડે કોને માગ્યું કોને નથી માગ્યું શું છે શું નહીં, એટલા માટે પોર્ટલ ઉપર લીધું છે. મૂળ વાત એ છે, આપણે ઈચ્છીએ છીએ કે એક જગ્યા ઉપર 10 લોકો માગે, પણ હજી આ જમીન એવી બંજર છે કે અમને કોન્ફિડન્સ નથી કે 10 લોકો એક જગ્યા ઉપર આવશે. છતાં આપણે નક્કી કર્યું છે આવે તો પ્રોસેસમાં નીચે એક કમિટી સચિવ કક્ષાની છે અને બીજી કમિટી હાઈપાવર મારા કક્ષાની છે, કે જેમાં અમે લોકો એક જમીનને 10 લોકો માગી છે તો 10-એ 10નો અભ્યાસ કરીને કોણ સક્સેસફુલી ત્યાં કરી શકે છે અમે એને આપશું. મૂળ આપણો હેતુ એ છે, જો હજી પણ હું બધાને ખોટી ગેરસમજ ન થાય એટલા માટે કહું છું, મૂળ હેતુ એ છે કે સાવ બંજર સૈકાથી 200-300 વર્ષથી પડેલી જમીનનું છે આ બધી, કે જ્યાં કણખલું ઈગું નથી. તમે કીધું ને ગૌચર, ગૌચરમાં તો ગાય ચરાવા જાય, અહીંયા તો ચરણ હોય તો ચરાવા જાય ને, સસલું પણ જાય એમ નથી ત્યાં. આ એવી જગ્યાઓ છે બધી, અને એમાં આજના સમયમાં જે વિદેશોમાં આધુનિક ખેતી થાય છે એ લોકો ખારેક ઉગાડે છે. આજે બધા રણવાળામાં એની જે ફ્રૂટની એની જે પોતાની છે, દાડમ, ખારેક અને આ ડ્રેગન ફ્રૂટ્સ, આની બહુ મોટી શક્યતા છે. તો આપણે એટલા માટે રિસ્ટ્રિક્ટ કરી, ત્યાં આપણે ના જ પાડી કે ત્યાં મગફળી નથી વાવવાની, ત્યાં આ વાવવાનું હોય તો આવો તમે, તો આપણી ફોરેન એક્સચેન્જ વધશે, આ બધું એક્સપોર્ટ થાય છે. અને લકીલી કચ્છમાં ખારેકમાં સફળ થયા છીએ, બનાસકાંઠામાં દાણમમાં આપણે સફળ થયા છીએ, અને આ બધી એક જમાનામાં બનાસકાંઠાની જમીનો આ બધી આવી જ હતી, પછી પાણી પહોંચ્યું એટલે બધું થયું. તો આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતની વેસ્ટ લેન્ડ, બંજર શબ્દ કરતા વેસ્ટલેન્ડ, એ કલ્ટિવેટ થાય અને નંદન બને, એટલા માટે આપણે આ યોજના ઉદારીકરણ પૂર્વક લાવ્યા છીએ. આપણે અત્યારે વિચાર્યું નથી, અત્યારે તો ગુજરાત પૂરતું આપણે ઓપન કરીએ છીએ, પછી જોશું. છે બધું ખૂબ પડેલી છે, આપણે તો 50નો એક પાયલોટ પ્રોજેક્ટ ને આપણે પ્રોડ્યુસ કર્યો. સીએમ રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપ્યું, કમલમ ફ્રૂટના નામથી ઓળખાશે હવે ડ્રેગન ફ્રૂટ. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે જે આ ફ્રૂટ છે એ કમળ જેવું લાગે છે અને એટલા માટે જ હવે એને કમલમના નામથી ઓળખવામાં આવશે. થોરની પ્રજાતિ ગણાતું આ ડ્રેગન ફ્રૂટ જે હવેથી ગુજરાતમાં ઓળખાશે કમલમ તરીકે. સરકારે કમલમના નામથી નવી પેટર્ન મૂકી અને કમલમના નામથી ઓળખવામાં આવશે આ ડ્રેગન ફ્રૂટ. જો અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ જે ડ્રેગન ફ્રૂટના નામે અત્યાર સુધી ઓળખાતું આવ્યું છે. આપણે જ્યારે પણ કોઈ ફ્રૂટવાળાને ત્યાં જઈએ ત્યારે ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. કદાચ એવું પણ બનશે કે તાજેતરમાં હવે જ્યારે ફ્રૂટવાળા પાસે આ ફ્રૂટ લેવા જઈએ અને કમલમ ફ્રૂટ આપો કહેવામાં આવે તો કદાચ વેપારી પણ થોડીવાર વિચારતો થઈ જશે, પરંતુ ધીમે ધીમે હવે કદાચ એ નામ પણ ચલણમાં આવે તો નવાઈ નહીં. કારણ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં હવેથી આ ફ્રૂટને ડ્રેગન ફ્રૂટ નહીં પણ કમલમ ફ્રૂટ તરીકે ઓળખવામાં આવશે. એનું કમળ જેવો આકાર છે, કમળ જેવું રૂપરંગ છે અને તેના કારણે એને કમલમ કહેવામાં આવશે.
અમુક સંવાદદાતાઓએ સવાલ પણ ઉઠાવ્યો કે આવું કેમ કમલમ નામ જ કેમ આપવામાં આવ્યું, તો મુખ્યમંત્રીએ એવો પણ સામે જવાબ આપ્યો કે તમને શું વાંધો છે કમલમ કહેવામાં, એટલે હવે ગુજરાતમાં કમલમ નામનું ફ્રૂટ પણ આવી ગયું. હવે એનું નામ કમલમ આપણે રાખ્યું છે, અને આ જે ડ્રેગન ફ્રૂટ છે એ દુનિયાનું સૌથી મોંઘું ફ્રૂટ છે. આમાં સવાલ એ છે કે કમલમ નામનું ત્યાં પેટર્ન માટેનું મોકલું છે. અત્યારે ગુજરાત સરકારે તો નિર્ણય કર્યો છે કે આ ડ્રેગન ફ્રૂટ એ શબ્દ શોભે એવો શબ્દ નથી. આજે વર્લ્ડમાં પ્રચલિત ડ્રેગન ફ્રૂટ છે એટલે તો નિલેશભાઈના મગજમાં ચાઇના આવ્યું, એટલે આપણે એને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે. કારણ કે કમળ જેવું ફ્રૂટ છે, પણ કમલમથી ભડકવાની જરૂર નથી. સાંભળ્યું? હાસ્યાસ્પદ રમૂજી મિજાજમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું કમલમથી ભડકવાની કોઈ જરૂર નથી, માત્ર સંસ્કૃત શબ્દ જે કમળ અને એનું કમળ જેવું રૂપ છે એના માટે થઈને આ ફ્રૂટને ડ્રેગન ફ્રૂટ નહીં પણ કમલમ નામ આપવામાં આવ્યું. કારણ કે ડ્રેગન ફ્રૂટ તરીકે જે ઓળખાય છે એનાથી ઘણા લોકોને ચાઇનાની યાદ આવી જાય છે, એ યાદ આપણે આવવા નથી દેવી, અને એટલા માટે જે આ ડ્રેગન ફ્રૂટ છે નવી પેટર્ન મૂકવામાં આવી એમાં ગુજરાત સરકારે એને નામ આપ્યું ડ્રેગન ફ્રૂટની જગ્યાએ કમલમ, અને કમલમ નામથી ભડકવાની કોઈ જરૂર નથી. અને તમને વાંધો શું છે આવો પણ એક રમૂજી કટાક્ષ કર્યો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એટલે કે હવે ગુજરાતમાં કમલમ નામથી એક ફ્રૂટ પણ આવી ગયું જે અત્યાર સુધી ડ્રેગન ફ્રૂટના નામથી ઓળખાતું હતું. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.